नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 विषय संस्कृत आइडियलमांथी पाठ 4 पेज नंबर 25। विद्यार्थी मित्रों, भाग 1 में आपणे पेज नंबर 24 सुधी अभ्यास कर्यो, त्यार पछी पेज नंबर 25 में 50मो प्रश्न छे कि आवयोः एका एव खाली जग्या अस्ति। तो चार ऑप्शन आपेला छे, तो साचो जवाब आवशे बी, कृत्रिम दंतावली। 50मा प्रश्नमा जवाब आवशे बी, कृत्रिम दंतावली। त्यार पछी प्रश्न नंबर 51 छे कि शंभुनाथनी पत्नी शंभुनाथना भोजन कर्या बाद केम भोजन करे छे। तो तेनो जवाब आवशे कि शंभुनाथनी पत्नी शंभुनाथना भोजन कर्या बाद भोजन करे छे, केम के। विद्यार्थी मित्रों, आपणे जवाब छे टूंकमां लखीशुं, એટલે તમારે અહીંથી ન શરૂઆત કરવાની, કેમ કે તેમની પાસે દાંતનું એક જ ચોકઠું છે। કેમ કે તેમની પાસે દાંતનું એક જ ચોકઠું છે। પ્રશ્ન નંબર 52 છે કે શંભુનાથ અને તેની પત્ની પાસે કૃત્રિમ દાંતના કેટલા ચોકઠા છે। તો અહીં જવાબ આપેલો છે એક જ છે, કે શંભુનાથ અને તેની પત્ની પાસે કૃત્રિમ દાંતના એક જ ચોકઠા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 53 છે, સાચા શબ્દ પર ખરાની નિશાની કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આઈડિયલમાં તમારે સારા અક્ષરે લખવાનું છે, પેનથી લખવાનું, આવયોહો। તો સાચો જવાબ કયો છે? આવયોહોનો સાચો જવાબ આવશે અમારા બંનેનું। ત્યાર પછી બીજું છે પશ્ચાત, પશ્ચાતનો ગુજરાતી અર્થ થાય પછી, એટલે તેની પર આપણે ખરાની નિશાની કરીશું। ત્રીજું છે કિમપી, તો સાચો જવાબ આવશે કંઈ જ, એટલે આપણે તેની ઉપર ખરાની નિશાની કરીશું। ત્યાર પછી પ્રશ્ન નંબર 54 છે કે ભવાન ખાલી જગ્યા સહ ભોજનમ ન કરો તેવા, તમે ખાલી જગ્યા સાથે ભોજન નથી કરતા કે શું? તો અહીં જવાબ આવશે ભાર્યયા, 54માં જવાબ આવશે ભાર્યયા। ત્યાર પછી 55મો પ્રશ્ન છે, ખાલી જગ્યા એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ, તેનો જવાબ આવશે આવયોહો, 55માં જવાબ આવશે આવયોહો, વિસર્ગ કરવાનો। ત્યાર પછી પ્રશ્ન નંબર 56 છે, સંધિ વિચ્છેદ કરો, સંધિને વિચ્છેદ અલગ કરવાનું છે, વ્યર્થ શ્રમ લખ્યું છે, તો જવાબ આવશે વ્યર્થ પ્લસની નિશાની અને શ્રમ। ત્યાર પછી 57 છે પ્રશ્ન નંબર, કે નીચેના ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। પેલું છે આપણી કહ, એટલે દુકાનદાર, ગ્રાહકમ પ્રતિ, ગ્રાહક તરફ, એતત યંત્રમ ક્રીણાતુ, આ યંત્ર ખરીદો, ક્રયણ યોગ્યમ અસ્તિ, ખરીદવા યોગ્ય છે। ગ્રાહકનો ગુજરાતી અર્થ ગ્રાહક જ રહેશે। તસ્ય કા વિશેષતા અસ્તિ, તેનું ગુજરાતી થશે, તેની સી વિશેષતા છે। આપણી કહ, એટલે દુકાનદાર, એતત યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ, તો તેનું ગુજરાતી થશે, આ યંત્ર તમારો 50% કાર્યનો ભાર ઓછો કરશે। ગ્રાહક કહે છે, ત્રહી કૃપયા દ્વે યંત્રે દદાતુ, તો કૃપા કરીને બે યંત્રો આપો। બીજું છે શિક્ષકનો ગુજરાતી અર્થ શિક્ષક, છાત્રાશ્ય ગૃહ કાર્યમ દ્રષ્ટવા, વિદ્યાર્થીઓનું ગૃહ કાર્ય જોઈને, ભવતઃ ગૃહ કાર્ય બહવઃ દોષા, તેનો ગુજરાતી અર્થ થશે કે તમારા ગૃહ કાર્યમાં ઘણી ભૂલો છે। તાન અપી ભવાન એક એવ કરોતી, તે પણ તમે એકલા જ કરો છો। છાત્ર એટલે વિદ્યાર્થી કહે છે, મહોદયનો અર્થ થશે સાહેબ, એતે સર્વે દોષાઃ, અહમ એકઃ એવ ન કરોમિ, કે આ બધી ભૂલો મેં એકલાએ જ કરી નથી। ગૃહપાઠ લેખને, કે ગૃહપાઠ લેખનમાં, મમ પિતા અપિ સહાયતામ કરોતિ, મારા પિતા પણ મદદ કરે છે। ત્યાર પછી ત્રીજું છે ગૃહસ્વામી, એટલે ઘરનો માલિક,
अतिथिम प्रति तो मेहमान तरफ, भवान आगच्छतु आप पधारो, स्वान भयम न अनुभवतु कूतरानो डर न राखो, अतिथि किम सह न दंशति शू ते करड़तो नथी, गृहस्वामी એટલે ઘરનો માલિક કહે છે તસ્ય દંશન સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપી ન જાનામી, તેનું ગુજરાતી થશે તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું પણ જાણતો નથી, યતઃ એ તસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ, કેમ કે કારણ કે એના સ્વભાવની કસોટી હવે થશે. ત્યાર પછી પેજ નંબર 26 પર છે. એકદા ચોર દ્વયમ, એટલે એકવાર બે ચોર, વિત્ત કોષે લુંઠનમ કરોતી, બેંક લૂંટે છે, બહુની રૂપિયાકાણી પ્રાપ્નોતી, ઘણા રૂપિયા મેળવે છે, ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતી, ઘરે આવીને વાતચીત કરે છે. પ્રથમ ચોર એટલે પેલો ચોર, કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધન ગણના કરોમી, કે કેટલા પૈસા મળ્યા છે તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું. દ્વિતીય ચોર બીજો ચોર કહે છે, વ્યર્થ શ્રમમ મા કરો તું, કે ખોટી મહેનત ન કર, સ્વ વર્તમાનપત્રે આવતીકાલે છાપામાં આગમિષ્યતિ એવ સમાચાર આવશે જ, તત ગણના જ્ઞાનમ ભવિષ્યતિ, તેથી ગણતરીની જાણ થશે. ત્યાર પછી છે પાંચમું છે, વૃદ્ધ શંભુનાથ, મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતી, તો વૃદ્ધ શંભુનાથ કહે છે તેનું ગુજરાતી શું થશે, તો કે મારી પત્ની મારા ભોજન પછી જ ભોજન કરે છે. રમાનાથ ભવાન ભાર્યા સહ ભોજનમ ન કરોતી વા, તેનું ગુજરાતી થશે, રમાનાથ કહે છે કે શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા, કે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. શંભુનાથ કહે છે તથા કિમપિ નાસ્તિ, તેવું કંઈ જ નથી, મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતી, કે મારા ભોજન પછી તે ભોજન કરે છે, તસ્ય કારણ તેનું કારણ છે કે યતઃ આવયોઃ એકા એવ કૃત્રિમ દંતાવલિ અસ્તિ, કારણ કે અમારા બંનેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 58 છે કે નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો. ખરીદી, તો તેનો સંસ્કૃત અર્થ થશે ક્રયણ. બેંકનો સંસ્કૃત શબ્દ થશે વિત્તકોષ. ત્રીજું છે લૂંટ, તો લૂંટનો સંસ્કૃત શબ્દ થશે લુંઠનમ. ટકા, તો પ્રતિશત. પાંચમું છે દુકાનદાર, તેનો સંસ્કૃત શબ્દ થશે આપણિક. મહેમાનનું થશે અતિથિ. ત્યાર પછી છે રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય તમે પાઠ્યપુસ્તકમાં પણ લખેલા છે કે યંત્રની જગ્યાએ આપણે ફેનકમ, પુસ્તકમ અને ફલમ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ, કે એતત ફેનકમ ક્રીણાતુ. બીજું વાક્ય બનશે એતત પુસ્તકમ ક્રીણાતુ. ત્રીજું વાક્ય બનશે એતત ફલમ ક્રીણાતુ. ત્યાર પછી બીજું આપેલું છે કે સા ભોજનમ કરોતી, તો ભોજનમની જગ્યાએ દુગ્ધપાનમ, દાનમ અને પ્રાર્થનામ શબ્દ લખીને વાક્ય બનાવવાનું છે, તો સા દુગ્ધપાનમ કરોતી. ત્યાર પછી પેજ નંબર 27 પર સા દાનમ કરોતી, ત્રીજું વાક્ય બનશે સા પ્રાર્થનામ કરોતી. ત્યાર પછી ત્રીજું છે કે શ્વાન ભયમ ન અનુભવતું, તો શ્વાન ભયમની જગ્યાએ આપણે ચોર ભયમ, સિંહ ભયમ, અંધકાર ભયમ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું, તો પહેલું જ વાક્ય બનશે શ્વાનની જગ્યાએ ચોર લેવાનું, ચોર ભયમ ન અનુભવતું. બીજું વાક્ય બનશે સિંહ ભયમ ન અનુભવતું. ત્રીજું વાક્ય બનશે અંધકાર ભયમ ન અનુભવતું. ચોથું છે કે વ્યર્થ શ્રમમ મા કરોતું, તો વ્યર્થ શ્રમની જગ્યાએ ત્રણ શબ્દ પ્રયોગ કરવાના,
के व्यर्थ व्यवहारम, दुर्व्यवहारम अने व्यर्थ व्ययम। तो पहलू वाक्य बन से के व्यर्थ व्यवहारम मा करोतु। बीजु वाक्य बन से दुर्व्यवहारम मा करोतु। अने त्रीजु वाक्य बन से व्यर्थ व्ययम मा करोतु। त्यार पछी प्रश्न नंबर 60 छे के उदाहरण मुजब वाक्य रचना करो। तो अहीं उदाहरण आपेलू छे एतत पछी खाली जग्या करीने हस्ती अने कांसमां शब्द आपेला छे यंत्रम अने क्रयणम। तो उदाहरण प्रमाणे आपणे वाक्य बनावीशुं यंत्रम क्रयणम योग्य। एवुं ज आपणे वाक्य बनावाना छे के पेलू छे एतत पछी खाली जग्या आपेली छे अने कांसमां शब्द आपेला छे पुस्तकम अने पठनम। तो आपणे हवे वाक्य बनावीशुं एतत पुस्तकम पठन योग्यम अस्ति। त्यार पछी बीजू वाक्य छे आपणे स्थानम अने भ्रमण शब्दनो उपयोग करीने वाक्य बनावीशुं एतत स्थानम भ्रमण योग्यम अस्ति। आनुं गुजराती शुं थाय के आ स्थान आ जग्या छे ए फरवा योग्य छे। त्रીજું વાક્ય છે ચલચિત્રમ અને દર્શનમ શબ્દ થી આપણે વાક્ય બનાવીશું એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ કે આ ચલચિત્ર જોવા યોગ્ય છે। ચોથું છે એમાં જલમ અને સ્નાનમ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું એતત જલમ સ્નાન યોગ્યમ અસ્તિ કે આ પાણી સ્નાન યોગ્ય છે। ત્યાર પછી 61મો પ્રશ્ન છે ક્રિયાપદમાં પરિવર્તન કરીને લખો આ પણ આપણે પાઠ્યમાં ભણ્યા ભવતી તો તેનું થશે ભવિષ્યતિ ભવિષ્યામિ કરોતીનું કરિષ્યતિ કરિષ્યામિ। ત્રીજું છે વદતીનું શું થશે પરિવર્તન વદિષ્યતિ અને વદિષ્યામિ તરતી તો તરિષ્યતિ અને તરિષ્યામિ। તો અહીં આપણે ભાગ બે પૂરો કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો તમારે સારા અક્ષરે છેકછાક વગર આઈડિયલમાં લખવાનું રહેશે। અસ્તુ જય હિન્દ વંદે માતરમ।